મુન્દ્રા તાલુકાના સિરાચા ગામે પૂર્વ અને વર્તમાન ધારાસભ્ય દ્વારા સ્નેહ મિલન તથા ગાયોના ચારા માટે સંતવાણીનો કાર્યક્રમ યોજાયો બે કરોડની માત બર રકમ એકઠી થઈ એક રાજપૂત ક્ષત્રિય અને જયહિન માજનધારી તો શું ન કરી શકે આ વાતનું ઉદાહરણ છે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ શ્રી અને માંડવી ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા અને જીવદયા પ્રેમી શ્રી તારાચંદભાઈ છેડા વિરેન્દ્રસિંહ જાડેજાએ પોતાના મત ક્ષેત્રમાં સ્નેહ મિલન અને સંતવાણીનું આયોજન કરીને અબોલ જીવોના મદદ માટે સંતવાણીના માધ્યમથી એક જ રાત્રિમાં રૂપિયા બે કરોડ એકત્રિત કર્યા આપણે બધા જાણીએ છીએ કે કચ્છ સૌરાષ્ટ્રમાં આ વર્ષે વરસાદ ન હોવાથી જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર થયા છે એક માનવી તો કદાચ ગમે તેમ પોતાનું ગુજરાન ચલાવી લેશે પણ અબોલ જીવો અને ગૌમાતા માટે બહુ કપરી પરિસ્થિતિ છે કચ્છ જિલ્લામાં અનેક ગૌશાળા છે અને પછાત ગામડાઓમાં પણ હજારો ગાયો છે આ દરેક ગૌશાળા સુધી વધુમાં વધુ ઘાસચારો પહોંચે એટલે દરેક લોકો પોતાનાથી બનતી મદદ કરી રહ્યા છે અને આ શુભ ઉદ્દેશ્યથી દિવાળી પછી કચ્છના દરેક ધારાસભ્યો પોતાના મતક્ષેત્રમાં સ્નેહ મિલન સાથે સંતવાણીનું આયોજન કરે છે જેથી સંતવાણીમાં જે પણ ઘોર રૂપે સહયોગ રાશિ ભેગી થાય એ અબોલ જુઓના ઘાસચારા માટે કામ આવી શકે કચ્છમાં રાજનેતાઓ દ્વારા થયેલ સંતવાણીમાં થયેલ ઘોરની વાત કરીએ તો માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને પૂર્વ રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઈ છેડાએ જબરદસ્ત રેકોર્ડ નોંધાવ્યો છે હમણાં સાંસદ વિનોદભાઈ ચાવડાની સંતવાણીમાં અંદાજે પચીસ લાખ રૂપિયા વાસણભાઈ આહિરના કાર્યક્રમમાં એકાવન લાખ રૂપિયા પન્ના હિતેશ ખંડોલના કાર્યક્રમમાં એક કરોડ રૂપિયા ઘોર રૂપે એકત્રિત થયા હતા કચ્છ જ્યારે દુષ્કાળગ્રસ્ત જાહેર થયેલ છે ત્યારે સંતવાણીના માધ્યમથી જીવો અને ગૌશાળાને જીવતદાન મળી રહે એ હેતુને સાર્થક કરવા આટલી મોટી રાશિ એકત્રિત કરવા બદલ રાજપૂત યુવા પરિવાર તરફથી આપણા કચ્છ જિલ્લા ક્ષત્રિય સમાજના પ્રમુખ અને માનવી ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા તથા તથા પૂર્વ રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઈ ઠેર અભિનંદન મળી રહ્યા છે આ સમગ્ર કાર્યક્રમ સંઘની ટીમ જેમાં કુલદીપસિંહ જાડેજા પ્રમુખ નગરપાલિકા જીગરભાઈ છેડા કાંડાગરા શક્તિસિંહ જાડેજા વિરાણીયા પ્રભુભાઈ ગઢવી મોટી ખાખર સરપંચ શ્રી વિજયસિંહ જાડેજા શમા ઘોઘા અને એમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું કેમેરામેન આરીફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી માંડવી કચ્છ ખાસ કરીને કચ્છમાં જ્યારે આટલી અછતની પરિસ્થિતિ હોય ત્યારે માંડવી મુન્દ્રાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી વીરેન્દ્રસિંહજી જાડેજા તથા સેવા સંઘના આદણીય તારાચંદભાઈના દ્વારા દાણેશ્વર મહાદેવ સિરાચા મધ્યે એક વિધાનસભાનું સ્નેહ મિલન તથા ભવ્ય લોક ડાયરાનું ગૌ સેવાના લાભાર્થે આયોજન કરેલું હતું એમ આપ સૌએ જોયું તે પ્રમાણે સમગ્ર માંડવી મુન્દ્રા વિસ્તાર હોય ભચાઉ રાપર વિસ્તાર હોય અને સમગ્ર કચ્છભરમાંથી હજારોની સંખ્યામાં જીવદયા પ્રેમી લોકો અહીં આવ્યા હતા અને લગભગ અંદાજ મુજબ બે કરોડથી પણ વધુ અહીં ભંડફાળો અથવા ઘોરના રૂપે જીવદયા અને ગૌ સેવાના લાભાર્થે નોંધાયા છે તો આ કચ્છની સર્વ જીવદૈવ જીવદયા પ્રેમી જાહેર જનતાનો અને જે જે લોકોએ પોતાનું અહીં ગાયો માટે યોગદાન આપ્યું છે તે સૌનો હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ અને મારી આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ અને આ કાર્યને સફળ બનાવવામાં સૌ જે કાર્યકર્તાઓએ મહેનત કરી છે અને આટલો બધો પોતાનો સમય ફાળવી અને સમગ્ર કચ્છભરમાંથી બધા લોકો આવે આપ સૌનો હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર આજરોજ સેવા સંઘ અને માંડવી મુન્દ્રા વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના સ્નેહ મિલન સંદર્ભે સંતવાણી લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છ ગુજરાતના નામાંકિત કલાકારો અહીં ઉપસ્થિત રહ્યા હતા અને સૌને સંતવાણી પીરસી ત્યારે માં ગાય માતાના લાભાર્થે આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજીત બે કરોડથી પણ વધારે રકમ અહીં એકત્રિત થઈ હતી અને આ રકમ મુન્દ્રા માંડવી વિસ્તારમાં જેટલા પણ મહાજન વિહોણા ગામ છે કે જ્યાં ગાય માતાને આજ પણ ચારાની તકલીફ છે એ જગ્યાએ આ પૈસાનો પૈસા વાપરવામાં આવશે જ્યાં પણ ખેડૂતને કોઈ પણ ખેડૂતને જો મકાઈ કે અન્ય કોઈ ચારો વાવો છે તો બીજ અને એનું ખાતર કે અન્ય કોઈ પણ સુવિધા આ લોકડારામાં આવેલ રકમમાંથી આપવામાં આવશે શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ભલી ગુજરાત પણ વર્ષામાં વાગડ ભલો એ અમારો કચ્છડો બારે માસ કચ્છની આ ધીંગી ધરાય આજે એ દુહાને સાહિત્યના દુહાને સાર્થક કર્યો છે સિરાચા મધ્યે રાણેશ્વર મહાદેવના મંદિરે લોકલાલિતા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહભાઈ જાડેજા માંડવી મત વિસ્તારના અને પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા અને સર્વસેવા સંઘ દ્વારા સુંદર મજાનું સ્નેહ મિલન અને એ નિમિત્તે તે યોજેલ લોક ડાયરામાં ભવ લોકોની ઉપસ્થિતિ અને ભવ્ય ઘોર એ થઈ છે અહીંયા એટલે કચ્છે સાબિત કરી દીધું છે કે ગમે હું વર્ષ હોય દુષ્કાળમાં પણ અમે કચ્છીઓ વરસતા રહેશું વરસતા રહેશું ને વરસતા રહેશું ખૂબ સુંદર મજાનું આયોજન અને માતાજી આવા આયોજન કરવાની સૌને શક્તિ આપે કચ્છવાસીઓને એવીમાં આશાપુરા ન્યૂઝ વતીથી હું આપ સૌને એના માધ્યમથી હું શુભેચ્છા પાઠવું છું જય માતાજી જય મોગલ